પંડ્યાર્થી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી ખાતે પત્રકાર પરિષદનું આયોજન. આગામી 11મી તારીખના રોજ બારડોલી ખાતે કાર સેવકોના સન્માન કાર્યક્રમની માહિતી આપવા સમગ્ર જે આ પત્રકાર પરિષદ છે તેમાં માહિતી આપવામાં આવી, જેમાં સમગ્ર ભારતમાં 17 રાજ્યોમાં હિન્દુત્વ માટે કાર્યરત જય શ્રીરામ સેના દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠનની પણ રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ પદે પરામ ચેતન બાપુ ઉર્ફે પિનાક મોદી નિવડણી કરવામાં આવી છે. ખાસ કરીને કાશી મથુરા મંદિર માટે કાયદાકીય લડત આપનાર અને વિધર્મી અને આક્રાંતો દ્વારા નાશ પામેલ પૌરાણિક તીર્થસ્થળોના જીર્ણોદ્ધારનો જય શ્રીરામ સેનાએ સંકલ્પ કર્યો છે. સાથે દેશભરમાં યુસીસી અને સીએએ લાગુ કરવા માટે સંગઠન કામ કરનાર છે. જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આગામી 11 તારીખના રોજ બારડોલી ખાતે સાંજે 8 વાગે સરદાર ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. સન 1990-1992માં રામ જન્મભૂમિ આંદોલનમાં કાર સેવામાં ગયેલા સેવકો અને તેમના પરિવારજનોને સન્માનિત કરવા એક કાર્યક્રમનું પણ ખાસ આયોજન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે જે પ્રેસ કોન્ફરન્સ આપણે કરી છે પત્રકાર પરિષદ, એમાં આપણે જે હોદ્દેદારો નિમેલા છે પ્રદેશમાં, સુરત જિલ્લામાં, બારડોલી તાલુકામાં અને બારડોલી નગરમાં, એની યાદી બહાર પાડી છે. એની બાબતે બધી ચર્ચાઓ કરીને એમની જે બધા હોદ્દેદારો છે એના બેકગ્રાઉન્ડ વગેરે બાબતે આપણે જાણકારી આપી છે. અને આગામી કાર્યક્રમો જે કરવાના છીએ એમાં ખાસ કરીને 11 તારીખે આપણે કાર સેવકોનું સન્માન કરવાના છીએ બારડોલી સરદાર ચોક ખાતે, એની જાણકારી ખાસ કરીને આપી છે. અને જાહેર જનતાને જેટલા બી રામના ચાહક કે રામ સેવક છે એમને એ પ્રોગ્રામમાં હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ છે. જે 11 તારીખનો કાર્યક્રમ છે એમાં જે સભાપતિ છે એટલે કે કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ આપણા અહીંયાના ધારાસભ્ય માનનીય શ્રી ઈશ્વરભાઈ પરમાર છે, અને મુખ્ય અતિથિમાં ભાવેશભાઈ પટેલ જે સુગર બારડોલી સુગરના ઉપ પ્રમુખ છે, તેમજ જમનાબેન રાઠોડ, ધર્મેશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ અને અનંતભાઈ જૈન, આ લોકો બધા અતિથિ વિશેષમાં છે. આપણે અત્યારે આપણી પાસે 15 નામ આવી ગયા છે અને હજુ આપણે નામ જોડી રહ્યા છે, જો વધશે તો સારું, આપણે 20 લગીન લેવાની તૈયારી છે.